શહેર કોંગ્રેસ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે. 27 મે 1964 રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે સવારના સમયે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નહેરુને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે સાથે રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકામાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ દેશમાં આઝાદી પછી 100 પણ નથી બનતી ત્યારે આ હરિયાળી ક્રાંતિ કોમ્પ્યુટર સુધી, સોશિયલ મીડિયા સુધી આ હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં, જે ભારતનું નામ રોશન થયું છે, એમાં નીવમાં પાયામાં જો કોઈ હોય તો જવાહરલાલ નહેરુજી છે. જેઓ આ દેશ માટે, આઝાદી માટે 12-13 વર્ષ જેવું જેલવાસ એમને ભોગવેલો, જેઓ આ હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે. આજે એમણે નીવ મૂકેલી ત્યારે આ દેશ પર, આખા વિશ્વમાં આ દેશનું નામ છે એ નીવ પર આજે દુઃખ સાથે કહેવું પડે છે. આજે જૈન એમની પુણ્યતિથિ છે, ના કહેવું જોઈએ છતાં, પણ જે નીવ મૂકીને મકાન બનાવેલું છે એમાં કલર બદલીને કહે છે કે અમે બનાવેલું છે, બહુ દુઃખ સાથે આજે એ વાત અમારે કરવી પડે છે. ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે ગુજરાતમાં રાજકોટ ખાતે જે બાળકોનો દુઃખદ બનાવ બનેલો છે એના માટે શબ્દ નથી, એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. મૃત દીકરાઓ દીકરીઓને પણ એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ, અને બીજી વાર આવું હોનારત ન થાય. જ્યારથી આ સરકાર બેઠી છે, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, ત્યારથી દર 6 મહિને આવો કોઈક ને કોઈક દુઃખદ બનાવ બને છે. છતાં પણ તાત્કાલિક ધોરણે બધું એમને સુધારા પર લાવે છે, પાછું 3 મહિના પછી અતુએ થાય છે. ત્યારે જે બાળકો આજે મૃત્યુ પામે છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, અને એમના માટે પણ અમે 2 મોટે મૌન પાડીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.